હવે માં એમસીક્યુ 21 રકમ 21 પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ ભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ ખાલી જગ્યા હશે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતો જે ઉપગ્રહ હોય એનો આવર્તકાળ ખાલી જગ્યા હશે નીચે વિકલ્પ આપ્યા છે અરે વિકલ્પની અંદર ગુરુત્વ પ્રવેગ સ્મોલ જી એના સ્વરૂપમાં વિકલ્પ આપ્યા છે તો જો પરિસ્થિતિ પ્રમાણે ગણતરી કરવાનો પ્રયત્ન કરું કીધું છે પ્રમાણ કરી નાખું આ પૃથ્વી છે પૃથ્વીની ત્રિજ્યા અત્યારે કેપિટલ આર લઉં છું અને પૃથ્વીનું દળ છે કેપિટલ એમ લઉં છું બરાબર એનો ઉપયોગ નથી કરતો હવે પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈ આ પૃથ્વીની સપાટી યદી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ એક ઉપગ્રહ જેનું દળ સ્મોલ એમ લઈ લો એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે હાલો આનો પરિભ્રમણ માર્ગ તો આ જે ઉપગ્રહ છે એનો આવર્તકાળ મારે મેળવવો છે તો આવર્તકાળ મેળવે તો સૂત્ર છે કેટલું મૂકશો તો કે t સ્ક્વેર 4 પાઈ સ્ક્વેર જી કેન્દ્ર ઉપર જી હોય એનું દળ કેન્દ્ર ઉપર પૃથ્વી પર દળ મે અત્યારે કેપિટલ એમ લીધું છે અને r ક્યુબ r એટલે કેન્દ્ર થી અંતર આવશે આ તો કેન્દ્ર થી આ ઉપગ્રહ નું અંતર આવશે 2r હરણી 3 ઘાત હવે આને સાદુરૂપ આપી દો બે બાજુ વર્ગમૂળ કાઢી નાખ તો અહીંયા આવશે 2 પાઈ પછી વર્ગમૂળમાં આવશે અહીંયા 8r ક્યુબ અને છેદમાં gm હવે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ આ પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ મેથડ 2 સૂત્ર આવું gm ના છેદમાં r સ્ક્વેર બરાબર ગુરુત્વ પ્રવેગનો વિભાગ ભણ્યા આપણે એમાં પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ મેળવવાનું સૂત્ર આવું આપણે તૈયાર હતું ભાઈ પૃથ્વીનું દળ અત્યારે કેપિટલ m છે e નથી કર્યો અને ત્રિજ્યા r છે અહીં e નથી કર્યો એટલે એનો મતલબ એમ કે gm ના છેદમાં r સ્ક્વેર હે ને તો એની જગ્યાએ g મૂકી આપું કારણ કે મને આ વિકલ્પ g ના સ્વરૂપમાં મેળવવાનો તો g માં ફેરવવા માટે આવું ગોઠવો એમાં તો t આ 2 પાઈ પછી આ 8r આ gm r સ્ક્વેર ને છેદ ના છેદ માં લઈ જાવ રેડી હવે t બરાબર 2 પાઈ વર્ગમૂળ માં 8r અને gm ના છેદ માં r સ્ક્વેર એટલે પૃથ્વીની સપાટી ઉપરનો ગુરુત્વ પ્રવેગ g મૂકી આપ રેડી એટલે આટલો જવાબ આવશે આટલો એનો આવર્તકાળ હશે આ 21મો એમસીક્યુ અહીં કમ્પ્લીટ થઈ જાય